બાળમંડળમાં વર્તણૂક. શરીર સાચવવા માટે આપણે શરીરને ખોરાક, પાણી વગેરે આપીએ છીએ. શરીરને સ્વચ્છ રાખવા નાહીએ છીએ. શરીરને તંદુરસ્ત રાખવા કસરત કરીએ છીએ. તેવી જ રીતે મનને સ્વચ્છ રાખવા કંઈક કરવું જોઈએ. મનને સારા વિચારનો ખોરાક આપવો જોઈએ. મનને પવિત્ર રાખવા માટે આપણે દર અઠવાડિયે બાળમંડળની સભામાં જવું. બાળમંડળમાં જવાથી આપણા વિચારો પવિત્ર થાય, આપણી કુટેવો સુધરે અને આપણે સુખી થઈએ. માટે બાળમંડળમાં જવાનું તો ભૂલવું જ નહીં. બાળમંડળમાં જઈએ પણ આપણે ત્યાં કેવી રીતે વર્તવું તે સમજવું જોઈએ. મંદિરમાં જઈ પ્રથમ ભગવાનને દંડવત કરી પગે લાગવું, ને તે પછી સંતોને પગે લાગીને આપણને જ્યાં બેસવાનું કહે ત્યાં બેસવું. બાળમંડળની સભા વખતે કોઈની મસ્કરી કે ચાળા કરવા નહીં. કેટલાક બાળકો ચાલુ સભાએ બીજા બાળકો સાથે તોફાન કરે, મશ્કરી કરે, પોતે પણ સભામાં ધ્યાન આપે નહીં અને બીજાને પણ ધ્યાન રાખવા દે નહીં. આપણે બાળમંડળમાં તોફાન કરવા આવતા નથી, પણ શીખવા માટે આવીએ છીએ. માટે નવું નવું શીખવું, પણ તોફાન કરવું નહીં. બાળમંડળમાં જે કાંઈ શીખવવામાં આવે તે શાંતિથી એક ચિત્તે સાંભળવું, વાર્તાઓને પ્રસંગો યાદ રાખવા ને બીજે અઠવાડિયે લખી લાવવા, પ્રાર્થનાને ધૂન વખતે ભગવાનને તથા ગુરુને યાદ કરવા, સભા વખતે એક પલાઠીએ બેસવું, વારે વારે પગ ઊંચા નીચા કરવા નહીં, બીજા કોઈને કાંઈ પૂછે તો વચ્ચે બોલવું નહીં, આપણને બોલવાનું કહે તો જ બોલવું, જવાબ આપવો તે પણ ખૂબ જ વિવેકથી ને શાંતિથી આપવો. બાળમંડળમાં રમતગમત વખતે અંદરોઅંદર ઝઘડવું નહીં. આપણે જીતી જઈએ તો બહુ બડાઈ મારવી નહીં ને હારી જઈએ તો રડી પડવું નહીં. આપણાથી નાના ભાઈઓ હોય તેને પ્રેમથી રમાડવા. મને આ રમત રમાડો તો જ હું રમું એમ ન કહેવું. જે કાંઈ રમત રમાડે ને જે કાંઈ કામ સોંપે તે ઉત્સાહથી કરવું. બધો જ વખત રમવાની ઈચ્છા ન રાખવી. બાળમંડળમાં આપણે ફક્ત રમવા જ નથી આવતા, પણ શીખવા આવીએ છીએ. માટે રમતમાં જ ધ્યાન ન રાખવું. બાળમંડળમાં પ્રસાદ આપે તે વખતે હારબંધ શાંતિથી બેસવું. પ્રસાદ પહેલાં ધૂન કરવી. પ્રસાદ ન ભાવતો હોય તોય ફેંકી ન દેવાય. ભગવાનનો પ્રસાદ એ બહુ પવિત્ર વસ્તુ છે. આપણને પ્રસાદ ન ભાવે તો તેને નમન કરી બીજાને આપી દેવો. જોઈએ તેટલો જ પ્રસાદ લેવો. કેટલાક બાળકો વધુ પ્રસાદ માંગીને પછી પડ્યો મૂકે છે ને બગાડે છે, એ ઠીક નથી. કેટલાક બાળકો ખાતા ખાતા પોતાની આજુબાજુ બહુ વેરે છે, એ પણ સારું ન કહેવાય. પ્રસાદ જમ્યા પછી કાગળ હોય તો તેને કચરા ટોપલીમાં ફેંકી દેવો. વાસણ હોય તો તેને એક બાજુ મૂકી દેવું. પ્રસાદ જમ્યા પછી એક સાથે પાણી પીવા દોડી ન જવું. હાર બંધ ઊભા રહી પાણી પીવું. પાણી એકબીજાના એઠા પ્યાલામાં ન પીવું. પાણી હંમેશા ઊંચેથી પીવાની ટેવ પાડવી. સૌ પ્રસાદ લઈ લે પછી ત્યાંથી આપણે જ સાફ કરી નાખવું. આપણું કામ જાતે જ કરવાની ટેવ પાડવી. આ પ્રમાણે પ્રસાદ લીધા પછી સૌને જય સ્વામિનારાયણ કહી પછી ઘરે જવું.